હાલો બહેનો, આપણે આજે વટ સાવિત્રી વ્રતની વાત સાંભળીએ. આ વ્રત જેઠ માસની અજવાળી 11 થી આ વ્રત શરૂ કરવું અને પૂનમના દિવસે આ વ્રત પૂરું કરવું. ઘણા આ વ્રત 13 થી પણ કરે છે. વ્રત કરનારે ફક્ત ફળાહાર કરવો, 4 દિવસ શ્રદ્ધાપૂર્વક વડલાની પૂજા કરવી, 5મા દિવસે સૂતરના દોરા લેવા, વડ પાસે જઈ વડની પ્રદક્ષિણા કરવી અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરવી, પછી સતી સાવિત્રીની વાર્તા સાંભળવી, પછી તો આ વ્રત કરનાર સ્ત્રીઓનો ચૂડી અને ચાંદલો સાવિત્રીની દયાથી અખંડ રહે છે. હાલો આપણે બધાએ એની વાત સાંભળીએ. વર્ષો પહેલાની વાત, સતયુગમાં આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા રાજ કરતો હતો. તે ઘણો સદગુણી, મહાદાની, ક્ષમાવાન, સહનશીલ, ધીરજવાન, ભક્તિવાન, બુદ્ધિવાન, પણ તે દેવગુરુ બહુસ્પતિ જેવો હતો. તેની રાણીનું નામ ચંદ્રભાગા હતું. તે પણ નામ પ્રમાણે ગુણ ધરાવતી. રાજા રાણી બંને સર્વ રીતે સુખી હતા, પરંતુ તેમને એક સંતાનની ખોટ હતી. તેમને એક પણ સંતાન નહોતું, તેથી રાજા રાણી દુઃખી રહેતા હતા. એક દિવસ મહેલમાં સંત મહાત્મા પધાર્યા. તેમણે રાજા રાણીને સંતાન પ્રાપ્તિ માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું. રાજા રાણી વનમાં જઈ અને સાવિત્રી દેવીનું 1 વરો, 2 વરો, 3 વરો, 4 વરો, 5 વરો, 10 વરો અને 15 વરો સુધી તપ કર્યું. ત્યારે સાવિત્રી દેવી પ્રસન્ન થઈ બોલ્યા, રે રાજન, હું તારી ઉપર પ્રસન્ન થઈ છું, હું તારી ઉપર પ્રસન્ન થઈ છું અને આજ માગી લે ઈચ્છાથી હું તને વરદાન માંગ. હે માં, તમે મારા પર પ્રસન્ન થયા હોય તો મારું વાંજિયા મેણું ટાળો. હે રાજા, તારા ભાગ્યમાં સંતાન નથી, પણ તે મારું તપ કર્યું છે માટે તને 100 પુત્રની ગરજ સારે ને તેવી એક ગુણિયલ પુત્રી આપું છું. તેનું નામ સાવિત્રી રાખજે. આમ કહી દેવી અંતરધ્યાન થઈ ગયા છે. 1 માસ, 2 માસ, 3 માસ, 4 માસ, 5 માસ, 6 માસ, 7 માસ, 8 માસ અને 9 માસે રાણીએ પુત્રીનો જન્મ આપ્યો. સાવિત્રી દેવીની કૃપાથી અને આશીર્વાદથી જન્મેલી પુત્રીનું નામ રાજાએ સાવિત્રી રાખવામાં આવ્યું છે. રાજા રાણી ખૂબ ખુશ થયા છે. સાવિત્રી મોટી થવા લાગી. સાવિત્રી દેખાવમાં ખૂબ સુંદર, ગુણમાં અતિ ગુણવાન અને માત પિતાના સંસ્કારથી તે શોભી ઉઠતી હતી. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. સાવિત્રી ઉંમરલાયક થઈ એટલે રાજા અને રાણી વિચારમાં પડ્યા કે હવે દીકરીને પ્રણાવી તો ભળે, ડાઈ હોય તોય દીકરી એને ઘરમાં રખાય નહીં. રાજા અને રાણી ને સાવિત્રીની ચિંતા થવા લાગી. રાજા અને રાણી તેને લાયક વર શોધવા માંડ્યો, પરંતુ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળતો નથી. આખરે રાજાએ સાવિત્રીને જ વરની પસંદગી કરવાનું કહ્યું અને સાવિત્રીએ તો રાજપાટ ગુમાવી વનમાં રહેતા ધૂમસેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાના પસંદગી ઉતારી. સત્યવાન ગુણિયલ અને સ્વરૂપવાન હતો. આ વાત સાંભળી રાજા અને રાણી ખૂબ ખુશ થયા છે. આ વાત થતી હતી અને ત્યાં તો દેવર્ષિ નારદ પધાર્યા. આથી રાજા અને રાણી તેમની સલાહ લેવાનું નક્કી કર્યું છે. રાજાએ દેવર્ષિને વાત કરી ત્યારે નારદજી બોલ્યા, રાજન, સત્યવાન સાવિત્રી માટે યોગ્ય છે, પણ કહેતા પણ શું દેવર્ષિ? રાજા ઉત્સુકથી બોલી ઉઠ્યો. પણ ધીમેથી નારદજી બોલ્યા, રાજા, આપ જે તમારી દીકરીની વાત કરવા માંગો છો એ સત્યવાનનું આયુષ્ય
બહુ જ ટૂંકું છે, તે હવે માત્ર એક જ વર્ષ જીવશે. આ સાંભળી રાજા રાણી સ્તબ્ધ બની ગયા છે, દુઃખી થયા છે. તેણે સાવિત્રીને સમજાવતા કહ્યું, પુત્રી તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ, ઘણી સમજાવી છે, પણ પુત્રી ટસની મસ્ત નથી થતી, એકની બે નથી થતી. પરંતુ સાવિત્રી દ્રઢતાપૂર્વક પોતાના બાપુ પોતાના રાજા એની હામું કીધું, પિતાજી મારા નસીબમાં થવાનું હશે તે થશે, તેને કોઈ મિથ્યા કરી શકશે નહીં, પણ હવે મારાથી આ નિર્ણય ફેરવી શકાય નહીં. પરણેશ તો સત્યવાનને, બાકી બીજા બધા મારા ભાઈ છે. રાજા રાણી આ સાંભળી ચૂપ થઈ ગયા. દેવર્ષિ પણ રાજાને સલાહ આપી, હે રાજન, તારી સાવિત્રીને હવે જ્યાં પરણવું હોય ત્યાં પરણવા દો, પણ માં સાવિત્રી તેની રક્ષા કરશે. આમ કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા છે. રાજા ના છૂટકે રાજા ધૂમસેનના આશ્રમે ગયા અને સાવિત્રીનું સત્યવાન સાથે માગું નાખ્યું. ધૂમસેન કહેવા લાગ્યા, હે રાજન, મારી મજાક ન કરો, હું રાજપાટ ગુમાવી બેઠો છું, એટલે તો હું અહીં આશ્રમમાં રહી મારી જિંદગી પૂરી કરી રહ્યો છું. તમારી દીકરીનું શું કામ દુઃખના કુવામાં ધકેલો છું? ત્યારે રાજાએ કહ્યું, મારી પુત્રી સાવિત્રી તમારા પુત્રને પરણવાની હઠ લઈને બેઠી છે, તો તમે મારી વાતનો સ્વીકાર કરો, મારી વાત પાછી નો ઠેલો. ધૂમસેન ખુશ થયા અને સંમતિ આપી છે. થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે પરણાવી દીધી. રાજા રાણી બહારથી ખુશ દેખાય છે. કોના બાપના હૈયો હરખ ન હોય, કારણ કે દીકરીના લગ્ન છે. રાજા રાણી બહારથી ખુશ દેખાય છે, પરંતુ અંદરથી દુઃખી હતા, કારણ કે તેની પુત્રી એક વર્ષમાં વિધવા બનવાની હતી. સાવિત્રી અને સત્યવાન આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા, પરંતુ સાવિત્રીએ જ્યારથી નારદજી પાસેથી પોતાના પતિની ટૂંકા આયુષ્યની વાત સાંભળી હતી, ત્યારથી તે સાવિત્રી દેવીને આરાધના કરવા માંડી હતી. હે સાવિત્રી, હે દેવી સાવિત્રી, આમ મનમાં રટણ કરવા લાગી હતી. સમય જતા શું વાર લાગે, લગ્નને વર્ષ પૂરું થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવી ગયો છે. મૃત્યુના દિવસે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવા તૈયાર થયો, ત્યારે સાવિત્રી પણ તેની સાથે જવા તૈયાર થઈ છે. આ બાજુ જંગલમાં લાકડા કાપતા કાપતા સત્યવાનને પેટમાં દુખાવો ઉપડ્યો અને જમીન પર ઢળી પડ્યો. સાવિત્રી તેનું માથું ખોળામાં મૂકી રડવા લાગી, ચોદાર આહુડે રડવા માંડી છે સાવિત્રી. યમરાજા પોતે પાડા પર બેસીને સત્યવાનને લેવા આવ્યા, કારણ કે સત્યવાન ચરિત્રવાન અને સાચું બોલનારો હતો. ખુદ યમરાજા સત્યવાનને પાડા પર સવારી કરી અને લેવા માટે આવ્યા છે. યમરાજાએ સાવિત્રીને કહ્યું, તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે બેટા, અને તેને લેવા હું આવ્યો છું. આમ કહી સત્યવાનના પ્રાણ યમરાજાએ ખેંચી લીધા. પતિનું નિષ્પ્રાણ શરીર જોઈ જંગલના વૃક્ષોને રડાવે તેવો સાવિત્રી વિલાપ કરવા માંડી છે અને યમરાજાની પાછળ પાછળ જવા લાગી. પાછા ફરીને યમરાજા જોયું તો સાવિત્રી પાછળ પાછળ આવતી હતી. આથી યમરાજા કહેવા લાગ્યા, પુત્રી પાછળ આવવું વ્યર્થ છે, વિધિના લેખ કોઈ કાળે મિથ્યા થતા નથી, તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે, તું પાછી વળી જા. દેવી તું પાછી વળી જા, પુત્રી તું પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું, યમરાજા હું પતિવ્રતા નારી છું, જ્યાં મારા પતિ ત્યાં હું પાછી નહીં ફરું. શાસ્ત્રમાં કયા પ્રમાણે હું તમારી સાથે સાત ડગલા ચાલી
એટલે આપણી વચ્ચે મિત્ર ભાવ સ્થાપિત થયો. હે દેવ, હું તમને મિત્ર ભાવે વિનંતી કરું છું કે મને મારા પતિવ્રતા ધર્મ બજાવવા દો. સાવિત્રીના જ્ઞાનથી પ્રભાવિત થઈ યમરાજાએ કહ્યું, પુત્રી હું તને વરદાન આપું છું, પણ તું વરદાનમાં તારા પતિ સત્યવાનના પ્રાણ સિવાય જે તારે જોઈએ એ માગી લે. અને ત્યારે સાવિત્રી યમરાજાને કહે છે, તમે મારા પર પ્રસન્ન થયા હોય તો મારા અંધ સસરાને તમે ચક્ષુ આપો. સાવિત્રી આમ કહી અને યમરાજા પાસે વરદાન માગે છે. ત્યારે યમરાજા ખુશ થઈ તથાસ્તુ ગઈ અને આગળ ચાલતા થયા છે. પાછા ફરી ને જોયું તો હજુય સાવિત્રી પાછળ પાછળ આવતી હતી. યમરાજા પાછું બોલ્યા, હવે પાછી વળી જા, હવે પાછી વળી જા. સાવિત્રી બોલી, પત્ની તો પતિનો પડછાયો છે, મારાથી પાછું ન વળાય. જ્યાં પતિ હોય ત્યાં જ પત્ની, એ જ નારી ધર્મ છે. તમે તો મહાપુરુષ છો, આપ જ્ઞાની છો, તમારો સંગ નકામો થોડો જ છે. યમરાજાએ ફરી ખુશ થયા અને સત્યવાનના પ્રાણ સિવાય વરદાન માગવાનું સાવિત્રીને કીધું. ત્યારે સાવિત્રી, હે દેવ, મારા પ્રસન્ન થયા હોય તો મારા સસરાને રાજ પાછું આપો. સાવિત્રી આમ કરી અને વરદાન માગે છે. પાછા યમરાજા તથાસ્તુ કહી અને સાવિત્રીને, દીકરી હવે રસ્તો ભયાનક આવે છે, માટે સમજીને પાછી વળી જા. ત્યારે સાવિત્રી પ્રાર્થના કરતા કરતા બોલી, હે દેવ, જગતના જીવ માત્રને નિયંત્રણ રાખવા અને શરણાગતનું રક્ષણ કરવું તમારો ધર્મ છે. મને પુત્રી કહી બોલાવો છો, મને પુત્રી કહીને તમે બોલાવો છો તો હું તમારા શરણે છું. મારું રક્ષણ કરો પ્રભુ, મારું રક્ષણ કરો. યમરાજા ફરી સાવિત્રીની મધુર વાણીથી પ્રસન્ન થયા અને સત્યવાનના પ્રાણ સિવાય વરદાન માગવાનું કહ્યું. યમરાજાની પાછળ ચાલતા ચાલતા સાવિત્રી બોલી, મારા માત પિતા ના મારા સિવાય બીજું કોઈ કઈ સંતાન નથી. પ્રભુ, મારા માતા પિતા ને મારા સિવાય બીજું કઈ સંતાન નથી. તમે પ્રસન્ન થયા હોય તો તેમને 100 પુત્ર આપો, જેથી તેમનો વંશ વેલો આગળ ચાલતો રહે. પ્રભુ, મારા પિતાને એવું વરદાન આપો અને તેમને 100 પુત્ર આપો કે જેથી તેમનો વંશ વેલો આગળ ચાલતો રહે. યમરાજા તથાસ્તુ બોલ્યા. સાવિત્રી પાછી વળવાને બદલે ઘોર અરણ્યમાં યમરાજાની પાછળ જવા લાગ્યું. આથી યમરાજાએ કહ્યું, પુત્રી હવે શું બાકી રહી ગયું છે, તારે જે જોઈએ તે માગી લે. ત્યારે સાવિત્રી બોલી, દેવ, મારે પણ 100 પુત્રોની માતા બનવું છે. આમ યમરાજા તથાસ્તુ બોલી અને પછી બોલ્યા, હે પુત્રી, હવે તું પાછી વળી જા અને મને જવા દે. દેવ, પ્રભુ, તમે 100 પુત્રોની માતા બનવાનું મને વરદાન તો આપી દીધું, પણ મારા જેવી પવિત્રતા સ્ત્રી પતિ વગર પુત્રો 100 પુત્રોની માતા સી રીતે બની શકે? પ્રભુ, મારા જેવી પવિત્રતા સ્ત્રી 100 પુત્રોની પતિ વગર માતા કેવી રીતે બની શકે, એ તો આપ વિચારો. માટે તમારા વરદાનને ફળીભૂત કરવા મને મારા પતિના પ્રાણ પાછા આપી દો. પ્રભુ, મને મારા પતિના પ્રાણ પાછા આપી દો. ત્યારે સાવિત્રીની ચતુરાઈ પર યમરાજા ઘણા ખુશ થયા છે અને તેમણે આપેલા વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ પાછા આપ્યા વિના કાંઈ છૂટકો જ નહોતો. ચતુરાઈથી સાવિત્રીએ 5 વરદાન માગી લીધા અને છેલ્લા વરદાનમાં તેના પતિને સજીવન કર્યા વિના યમરાજાને છૂટકો નહોતો. આથી યમરાજા ખુશ થઈ સત્યવાનને જીવતદાન આપ્યું અને તેનું આયુષ્ય વધારી 400 વર્ષનું કરી દીધું અને સત્યવાનના પ્રાણ સાવિત્રીને મૂકી દીધા છે. ત્યારે સાવિત્રીને આશીર્વાદ આપી અને યમરાજા ચાલતા થયા છે. સાવિત્રી જંગલમાં ગઈ જ્યાં ઓલા સત્યવાનનું શબ પડ્યું છે, ત્યાં તેણે તેના પતિનું મસ્તક લઈ
અને ખોળામાં મૂક્યું. તરત જ સત્યવાન આળસ મળીને બેઠો થઈ ગયો. બાપ, સત્યવાન જીવતો થઈ ગયો. અને સત્યવાન જીવતો થયો એટલે સાવિત્રી ખુશ ખુશ થઈ ગઈ છે. પછી તો સત્યવાને સપનામાં જે આ બધી વાત જોઈ હતી એ સાવિત્રીને જણાવ્યું. તેના જવાબમાં સાવિત્રીએ સત્ય વાત કહી સંભળાવી. પછી તો આ બાજુ યમરાજાના વરદાનને પ્રતાપે સત્યવાનના પિતા દેખતા થયા છે. તેમને ખોવાયેલું રાજ્ય પાછું મળ્યું. સાવિત્રીના માતા પિતાને 100 બળવાન અને ગુણવાન પુત્રો થયા છે. અને સમય જતા સાવિત્રી પણ 100 આયુષ્યવાન પુત્રોની માતા બની છે. આમ આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો છે. હે માં સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ભેળાશો ને એવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર કે સાંભળનાર સૌ કોઈને ફળજો.